नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 गणित अने एमा त्रिकोणमिति प्रतिविधेय में वीडियो लेक्चर नंबर 5 जोवानो छे। एमा आपणे छेले पहोंच्या हता स्वाध्याय 2.2, एमा दाखलो हतो अग्यारमो दाखलो हतो। एमा शुं छे जोई ले, किंमत शोधो एवुं कीधुं छे। टेन इनवर्स 2 इंटू कोस 2 इंटू साइन इनवर्स 1/2 बराबर छे, आवो आपेलू छे, एनी आपणे किंमत मेळवानी छे। ध्यान आपजो, आने हूँ कही दऊँ वाई, तो वाई बराबर टेन इनवर्स 2 इंटू कोस एने एमने राखो 2 इंटू साइन इनवर्स एमने राखो 1/2 की जगह आप लखशूँ साइन पाई बाय 6 बराबर। हवे साइन इनवर्स और साइन बे अँ पाई बाय 6 साइन प्रदेश में है कैंसल थी और शू थे टेन इनवर्स 2 इंटू कोस 2 इंटू पाई बाय 6 2 6 એટલે શું થયું 10 ઇન્વર્સ 2 ઇન્ટુ કોસ પાઈ બાય 3 કોઈ કોસ પાઈ બાય 3 ની કિંમત શું છે તો કે 10 ઇન્વર્સ 2 ઇન્ટુ 1/2 કોસ પાઈ બાય 3 ની કિંમત છે 1/2 2 કેન્સલ એટલે 10 ઇન્વર્સ 1 એટલે કે 10 ઇન્વર્સ 1 એટલે આપણે લખશું 10 પાઈ બાય 4 पाई बाय 4 10 प्रदेश में है एट 10 इनवर्स बे कैंसल एट वर्ष शू पाई बाय 4। दाखला नंबर 12, कोट कौंस में वाय बराबर कोट कौंस में 10 इनवर्स ए प्लस कोट इनवर्स ए 10 इनवर्स ए प्लस कोट इनवर्स ए एट शू थू तो कि जो अपनी पास सूत्र हतु साइन इनवर्स एक्स प्लस कोस इनवर्स एक्स बराबर पाई बाय 2 पची सेक इनवर्स एक्स प्लस कोसेक इनवर्स एक्स बराबर पाई बाय 2 एव रीते 10 इनवर्स एक्स प्लस कोट इनवर्स एक्स बराबर पाई बाय 2 तो अँ शू आवशे कोट को आनी जगह आप लिखू पाई बाय 2 बराबर है। हवे कोट पाई बाय 2 एटले एनुं मूल्य मळशे 0। 13मो दाखलो छे, 10y बराबर 10 1/2 कौंस में साइन इनवर्स 2x ना छेद में 1 प्लस एक्स स्क्वेर प्लस कोस इनवर्स 1 माइनस वाई स्क्वेर ना छेद में 1 प्लस वाई स्क्वेर बराबर है। मोड एक्स लेस देन 1 वाई ग्रेटर देन 0 एक्स वाई गुणाकार 1 करता नानो छे। तो धारो कि मित्रों आपणे एवुं लईए एक्स बराबर 10 थीटा इम्प्लाइज देट थीटा बराबर 10 इनवर्स एक्स, वाई बराबर 10 फाय लईए इम्प्लाइज देट फाय बराबर 10 इनवर्स वाय। किंमत मूकी आगळ दाखलो वधारीए तो y बराबर 10 1/2 साइन इनवर्स 2 10 थीटा ना छेद में 1 प्लस 10 स्क्वेर थीटा प्लस कोस इनवर्स 1 माइनस 10 स्क्वेर फाय छेद में 1 प्लस 10 स्क्वेर फाय बराबर इज इक्वल टू 10 1/2 कोस में साइन इनवर्स 2 10 थीटा ने छद में 1 प्लस 10 स्क्वेर थीटा एनु सूत्र शूँ थू तो कि साइन 2 थीटा प्लस कोस इनवर्स 1 माइनस 10 स्क्वेर ने छद में 1 प्लस 10 स्क्वेर एनु सूत्र शूँ आवशे तो कि कोस 2 फाय बराबर छे। आटलू कम्प्लीट थू। हवे 2 थीटा साइनना प्रदेश में अने 2 फाय कोसना प्रदेश में होवो जोईए। आपणी पासे एक शरत छे मोड एक्स लेस देन 1 એટલે કે -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 બરાબર છે।
હવે આપણે એમાં ટેન ઇન્વર્સ એપ્લાય કરીએ તો ટેન ઇન્વર્સ માઇનસ વન એટલે માઇનસ ફાઈવ બાય ફોર, ટેન ઇન્વર્સ માઇનસ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ અને ટેન ઇન્વર્સ વન એટલે કે પાઈ બાય ફોર, બરાબર. હવે ટેન ઇન્વર્સ એક્સ એટલે શું થયું? થીટા. માઇનસ પાઈ બાય ફોર લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય ફોર. બે વડે ગુણાવી દઈએ એટલે માઇનસ પાઈ બાય ટુ લેસ ધેન ટુ થીટા લેસ ધેન પાઈ બાય ટુ, બરાબર. એટલે ટુ થીટા માઇનસ પાઈ બાય ટુ ટુ પ્લસ પાઈ બાય ટુ એટલે કે સાઇનના પ્રદેશમાં છે. હવે આપણને બીજી શરત એવી આપી હતી વાય ગ્રેટર ધેન ઝીરો, વાય ગ્રેટર ધેન ઝીરો, બરાબર. હવે વાય બરાબર આપણે શું છે અહીંયા? તો કે વાય બરાબર છે ટેન ફાય, એટલે કે ટેન ફાય ગ્રેટર ધેન ઝીરો આવું થશે, બરાબર. હવે બે બાજુ ટેન ઇન્વર્સ એપ્લાય કરીએ તો અહીંયા ટેન ઇન્વર્સ ટેન કેન્સલ એટલે ફાઈવ વધશે અને ટેન ઇન્વર્સ ઝીરો એટલે કે ઝીરો, બરાબર. તો અહીંયા ફાઈ કેવો છે? ઝીરો કરતાં મોટો, બરાબર. હવે ઝીરો કરતાં મોટો પણ ક્યાં સુધી? તો કે હવે જોઈએ આપણે ક્યાં સુધી, બરાબર. ટેન ફાઈ કેવો છે? તો કે ઝીરો કરતાં મોટો એટલે કે ધન છે, બરાબર. તો ઝીરો કરતાં મોટો એટલે પહેલું ચરણ, પછી બીજું ચરણ, પછી ત્રીજું ચરણ, પછી ચોથું ચરણ, બરાબર. તો પહેલા ચરણમાં ટેન ધન, બીજા ચરણમાં ટેન કેવો આવશે? તો કે ઋણ. તો પહેલું ચરણ ધન છે તો આપણે પહેલા ચરણમાં જ ફાઈ હોવો જોઈએ, એટલે કે માટે ઝીરો લેસ ધેન ફાઈ લેસ ધેન પાઈ બાય ટુ, બરાબર. બીજા ચરણમાં શું થઈ જાય? જો અહીંયા પાઈ લખીએ તો પહેલું બીજું બંને ચરણ આવી જાય ને, એમાં ફાઈ બીજા ચરણમાં કેવો છે? તો કે તો એમાં આ શરતનું પાલન થશે નહીં બીજા ચરણમાં જો ફાઈ હોય તો. હવે આપણે અહીંયા ટુ ફાઈ જોઈએ છે એટલે બે વડે ગુણાવો, ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો અને ટુ ફાઈ લેસ ધેન પાઈ, બરાબર છે. તો ટુ ફાઈ છે એ ઝીરોથી પાઈની વચ્ચે છે એટલે કે કોસના પ્રદેશમાં છે, કોસ કોસ ઇન્વર્સ પણ કેન્સલ થઈ શકે. માટે વાય બરાબર વન બાય ટુ કોસમાં ટુ થીટા પ્લસ ટુ ફાઈ. આ બેમાંથી બે કોમન કાઢીએ આની સાથે ગુણાવો એટલે બેના છેદમાં બે એટલે કેન્સલ થઈ જાય. સોરી અહીંયા ટેન લખતા ભૂલી ગયો છું. વાય બરાબર ટેન એટલે કે ટેન શું વધશે? અહીંયા થીટા પ્લસ ફાઈ. આપણી પાસે આનું સૂત્ર છે મિત્રો, શું છે? ટેન આલ્ફા પ્લસ બીટા. તો કે ટેન થીટા પ્લસ ટેન ફાઈ છેદમાં વન માઇનસ ટેન થીટા ઇન્ટુ ટેન ફાઈ, બરાબર છે. ટેન થીટા એટલે એક્સ છે અને ટેન ફાઈ બરાબર વાય છે, બરાબર. એટલે એક્સ પ્લસ વાય છેદમાં વન માઇનસ એક્સ વાય. કોના બરાબર? વાય બરાબર, બરાબર. આ વાય છે એને હું કેપિટલ કહી દઉં, નહીંતર અહીંયા એક્સ આ વાય ને આ વાયમાં કંઈક સાદુરૂપ થઈ જશે, આ વાય અલગ છે, બરાબર. નોંધ લેજો. એના પછી આપણે દાખલા નંબર જોઈશું 14મો. 14મા દાખલામાં જવું શું કીધું છે? સાઇન ઇન્વર્સ વન અપોન ફાઈવ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન, બરાબર છે. હવે હું અહીંયા વનની જગ્યાએ સાઇન પાઈ બાય ટુ લખી શકું. આ જે છે એને એમને એમ રાખીએ સાઇન સાઇન ઇન્વર્સ વન અપોન ફાઈવ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ બાય ટુ, આવું થાય, બરાબર. બે બાજુ સાઇન એપ્લાય કરો, સાઇન ઇન્વર્સ એપ્લાય કરો બરાબરની બંને બાજુ. તો સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ, સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ. તો વધુ શું? તો કે સાઇન ઇન્વર્સ વન અપોન ફાઈવ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ, બરાબર છે. હવે આપણી પાસે એક સૂત્ર હતું સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ. તો બે બાજુ એક્સ એક્સ જ હોવો જોઈએ. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ. તો અહીંયા બે સમાન હોવું જોઈએ. તો સીધે ખબર પડે કે એક્સ બરાબર વન અપોન ફાઈવ. 15મો દાખલો છે વાય બરાબર સોરી ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વનના છેદમાં એક્સ માઇનસ ટુ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વનના છેદમાં એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર, બરાબર. હવે મિત્રો આમાં ધ્યાન આપજો થોડુંક. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય મુજબ સૂત્ર મૂકો તો ટેન ઇન્વર્સ
एक्स माइनस वन छेद में एक्स माइनस टू प्लस एक्स प्लस वन छेद में एक्स प्लस टू छेद में वन माइनस एक्स माइनस वन गुणिया एक्स प्लस वन छेद में एक्स माइनस टू गुणिया एक्स प्लस टू बराबर पाई बाय फोर बराबर छे। टेन इनवर्स ने बराबर ने सामेनी बाजू जावा दियो ने आ बाजू अनुसदरूप आपो तो एक्स माइनस वन गुणिया एक्स प्लस वन एट्ले कि एक्स स्क्वेर माइनस एक्स माइनस टू प्लस आ बे ने गुणाकार करो एक्स स्क्वेर माइनस एक्स माइनस टू बराबर एना छेद में एक्स स्क्वेर माइनस फोर मेन छेद आ बे ने गुणाकार कर एकड़ा साथ गुणावो एट एक्स स्क्वेर माइनस फोर माइनस आ माइनस है आ बे सदरूप आप गुणाकार करो तो एस ए माइनस बी ए प्लस बी ए स्क्वेर माइनस बी स्क्वेर एट्ले कि एक्स स्क्वेर माइनस वन माइनस माइनस अँ शू थी जाए प्लस वन एना छेद में एक्स स्क्वेर माइनस फोर आ टेन इनवर्स ने अपने सामने साइड लई जावाना हता एटले अहींया टेन पाई बाय फोर बराबर छे। हवे जो अंशनो छेद छेदनो छेद बे कैंसल अहींया અહીંયા પ્લસ એક્સ આવશે સોરી પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ માઇનસ ટુ એટલે માઇનસ ફોર એટલે એમાંથી આપણે બે સામાન્ય કાઢીએ એટલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ છેદમાં અહીંયા એક્સ સ્ક્વેર કેન્સલ માઇનસ ચાર વત્તા એક એટલે માઇનસ ત્રણ બરાબર ટેન પાઈ બાય ફોર એટલે શું થયું વન બરાબર હવે એક્સ સ્ક્વેર માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ બેને ઓલી બાજુ જવા દો એટલે એક્સ સ્ક્વેર બરાબર બે માઇનસ ત્રણના છેદમાં બે બે દુ ને ચાર ચાર માઇનસ ત્રણ એટલે એકના છેદમાં બે માટે એક્સ બરાબર શું થશે પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ ટુ તો આ આપણો જવાબ એના પછી સોળમો દાખલો છે વાય બરાબર સાઇન ઇન્વર્સ साइन टू पाई बाय थ्री बराबर एनी किंमत शोधवानी छे आपणे तो जो साइन इनवर्स साइन कैंसल थाय पण क्यारे टू पाई बाय थ्री छे ए साइनना प्रदेश में होय त्यारे पण टू पाई बाय थ्री ए साइनना प्रदेश में एटले के माइनस पाई बाय टू 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 पाई बाय टू नी वच्चे नथी तो आपणे लई आववा पड़शे साइन इनवर्स साइन અહીં ટુ પાઈ બાય થ્રીની જગ્યાએ હું લખું પાય માઇનસ પાઈ બાય થ્રી એટલે શું થયું જોવો જોઈએ થ્રી પાય માઇનસ પાય એટલે ટુ પાય બાય થ્રી થયું બરાબર પાય માઇનસ થીટા બીજો ચરણ બીજા ચરણમાં સાઇન ધન ધન અને પાછો પાય માઇનસ થીટા એટલે અહીંયા પાય છે એટલે વિધેય ચેન્જ થતો નથી એટલે કે સાઇન ઇન્વર્સ સાઇન પાય બાય થ્રી બરાબર સાઇન ઇન્વર્સ સાઇન બે કેન્સલ કારણ કે પાય બાય થ્રી હવે પ્રદેશમાં આવી ગયો છે એટલે અહીંયા વધશે શું પાય બાય થ્રી એના પછી સત્તરમો દાખલો છે ટેન ઇન્વર્સ ટેન થ્રી પાય બાય ફોર વાય બરાબર ટેન ઇન્વર્સ ટેન થ્રી પાય અપોન ફોર સેમ ટુ સેમ પોઝિશન છે થ્રી પાય અપોન ફોર છે એ ટેનના પ્રદેશમાં નથી એટલે કે ટેન ઇન્વર્સ ટેન પાય માઇનસ પાય અપોન ફોર આવું લખાય બરાબર પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં ટેન કેવો છે ઋણ એટલે કે ટેન ઇન્વર્સ વિધેય ચેન્જ થતો નથી એટલે માઇનસ ટેન પાઈ બાય ફોર આવું હવે ટેન ઇન્વર્સ માઇનસ એક્સ સમજો આને બરાબર તો ટેન ઇન્વર્સ માઇનસ એક્સ એટલે માઇનસ ટેન ઇન્વર્સ એક્સ ટેન પાઈ બાય ફોર હવે આ કેન્સલ થાય કારણ કે પાઈ બાય ફોર હવે ટેનના પ્રદેશમાં આવે છે એટલે આ બે કેન્સલ એટલે વધે શું માઇનસ પાઈ બાય ફોર અઢારમો દાખલો છે વાય બરાબર ટેન કૌંસમાં સાઇન ઇન્વર્સ થ્રી અપોન ફાઈવ પ્લસ કોટ ઇન્વર્સ થ્રી અપોન ટુ હવે મિત્રો આ દાખલો છે એમાં થોડુંક ધ્યાન આપજો અહીંયા સાઇન ઇન્વર્સ છે એમાંથી ટેન ઇન્વર્સમાં ફેરવું આ ખૂણો છે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે ત્રણના છેદમાં પાંચ તો આ બાજુનું માપ શું થશે તો કે પચીસ માઇનસ નવ પચો પચો પચીસ કર્ણનો વર્ગ માઇનસ એક બાજુનો વર્ગ બરાબર બીજી બાજુનો વર્ગ મળશે
बराबर एट पच्चीस माइनस नौ एट के सोल सोलू वर्गमूल चार एट के वाई बराबर टेन साइन इनवर्स ने हूँ के फेरवीश टेन इनवर्स में साइन इनवर्स एट सामेनी बाजू छेद में करना टेन इनवर्स एट सामेनी बाजू छेद में पास की बाजू लेके अँ त्रणना छेद में चार प्लस ना प्लस कोट इनवर्स थ्री बाय टू तो टेन इनवर्स शू थे टू बाय थ्री एनाथी व्यस्त विधेय छे बराबर हवे टेन इनवर्स एक्स प्लस टेन इनवर्स वाय मुजब सूत्र मूकसूँ पण एक्स अने वाय नो गुणाकार जोई लईए आपणे त्रण दू छ चार तेरी बार छ ना छेद में बार एटले एक करता नानो छे एटले के टेन इनवर्स त्रण ना छेद में चार वत्ता बे ना छेद में त्रण छेद में वन माइनस त्रण ना छेद में चार गुणिया बे ना छेद में त्रण बराबर एटले के टेन इनवर्स टेन टेन इनवर्स त्रण तेरी नौ चार दू आठ नौ ने आठ सत्तर ना छेद में बार छेद में चार तेरी बार बार एकू बार बार माइनस त्रण दू छ एटले के छ छ ना छेद में बार बराबर बार बार कैंसल एटले शू आयु टेन इनवर्स टेन टेन इनवर्स सत्तर ना छेद में छ कौश में टेन इनवर्स सत्तरना छेद में छ सत्तरना छेद में छ ए वास्तविक संख्या है टेन इनवर्स प्रदेश वास्तविक है एट्ले टेन टेन इनवर्स कैंसल एट वे शू सत्तरना छेद में छ एना पछी विद्यार्थी मित्रों आपणे ओगणीसमो वीसमो ने एकवीसमो एमसीक्यू छे ए तमे तमारी रीते कोशिश करजो थई जशे न थाय तो मोबाइल में व्हाट्सअप के फोन करीने के तमे जाण करी अने वांधोने शीखी शकशो प्रकरण उदाहरण नौ प्रकरण उदाहरण एमां आपणे जोईशुं उदाहरण नौ किंमत शोधो y बराबर साइन इनवर्स साइन थ्री पाई अपॉन फाइव थ्री पाई अपॉन फाइव ए साइनना प्रदेश में नथी तो आपणे साइनना प्रदेश में प्रथम एने लई आवशुं y बराबर साइन इनवर्स साइन अहीं हूँ एम लखूँ पाई माइनस टू पाई अपॉन फाइव बराबर पाई माइनस टू पाई अपॉन फाइव ए फाइव पाई माइनस टू पाई एट थ्री पाई आ जाए पाई माइनस थीटा एट बीजू चरण बीजा चरण में साइन धन विधेय चेन्ज थतो नथी एटले के वाय बराबर साइन इनवर्स साइन टू पाई अपॉन फाइव टू पाई अपॉन फाइव है ये हवे आपणे केम आवी जशे तो के साइनना प्रदेश में एट साइन साइन इनवर्स कैंसल वाय बराबर शू मळशे टू पाई अपॉन फाइव बराबर है एना पछी उदाहरण दस में कीधु साबित करो कि साइन इनवर्स थ्री अपॉन फाइव माइनस साइन इनवर्स एट अपॉन सेवंटीन इज इक्वल टू कोस इनवर्स एटी फोर अपॉन एटी फाइव बराबर तो आप अहीं लईए धारो कि एक्स बराबर साइन इनवर्स थ्री अपॉन फाइव अने वाय बराबर लईशुं साइन इनवर्स एट अपॉन सेवंटीन बराबर साइन इनवर्स ना बाजू आवा दियो एटले साइन एक्स बराबर त्रणना छेद में पांच अने साइन वाय बराबर आठना छेद में सत्तर बराबर हवे कोस साइन एक्स साइन वाय मळी गया कोस एक्स कोस वाय मेळवशुं आ दाखलानो थोड़ोक व्यवस्थित ध्यान आपजो कोस एक्स बराबर अंडररूट वन माइनस साइन स्क्वेर एक्स अने एवी ज रीते कोस वाय बराबर अंडररूट वन माइनस साइन स्क्वेर वाय बराबर छे किंमत मूकीए बेनी तो कोस एक्स बराबर वर्गमूल में वन माइनस साइन स्क्वेर एक्स एट्ले नौ ना छेद में पच्चीस ने अहीं मळशे कोस वाय बराबर अंडररूट वन माइनस चौसठ ना छेद में सत्तर नो वर्ग बसो नेव्यासी बराबर एट कोस एक्स बराबर शू मळशे तो पच्चीस एक पच्चीस पच्चीस माइनस नौ एट सोल 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 वर्गमूल चार ने पच्चीस वर्गमूल पांच अने वाय बराबर शू मळशे कोस वाय बराबर
કે 289 માઇનસ 64 એટલે 225, 225નું વર્ગમૂળ 15 અને 289નું વર્ગમૂળ 17, તો કોસ એક્સ અને કોસ વાયનું મૂલ્ય પણ મળી ગયું. હવે કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર શું છે? તો કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ હોય તો પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. સૂત્ર શું યાદ રાખવાનું હતું આપણે? કોસ એક્સ માઇનસ વાય કોસ કોસ માઇનસ હોય તો પ્લસ સાઇન સાઇન. હવે એની કિંમત મૂકીએ, કોસ એક્સ કોસ વાય 4/5 ગુણ્યા કોસ એક્સ માઇનસ વાય બરાબર 4/5 ગુણ્યા 15/17 પ્લસ સાઇન એક્સ બરાબર 3/5 અને સાઇન વાય બરાબર 8/17 એ બેનો ગુણાકાર બરાબર છે. 15 × 60 70 × 85 પ્લસ 8 × 3 = 24 70 × 85 છેદ સરખો અંશનો સરવાળો એટલે 84/85 કોના બરાબર મળ્યું? કોસ એક્સ માઇનસ વાય બરાબર. એટલે એક્સ માઇનસ વાય બરાબર શું થશે? કોસને ઓલી બાજુ જવા દો એટલે કોસ ઇન્વર્સ 84/85. એક્સની કિંમત શું છે? સાઇન ઇન્વર્સ 3/5 અને વાય બરાબર છે સાઇન ઇન્વર્સ 8/70 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 84/85 જે સાબિત થાય છે.